आखिर अमदावादीओना राहनी अंत आव्यो छे अने अमदावादमां पण मेघराजा अविरतपणे वरसवानुं शुरू कर दीधुं छे। अनेक विस्तारोमां सामान्य वरसाद खाबक्यो। आ तरफ पूर्वथी मांडी पश्चिम विस्तारो असरग्रस्त जोवा मळी रह्या छे। रायपुर खाड़िया लाल दरवाजामां वरसादी माहोल जाम्यो छे। तो आ तरफ एसजी हाईवे सिंधु भवन रोड वैष्णोदेवीमां पण वरसाद खाबक्यो। निकोल इंडिया कॉलोनी नरोड़ा पण प्रभावित जोवा मळी रह्या छे। नारोल अने बापुनगरमां पण मेघराजानी धमाकेदार बेटिंग जोवा मळी रही छे। हवामान विभागे वरसादनी आगाही करी छे अने તે સાચી ઠરી છે। ઘણા એવા વિસ્તારો પ્રભાવિત થયા છે, પૂર્વથી માંડીને પશ્ચિમ વિસ્તારો પ્રભાવિત થયા છે। આજે રવિવારનો દિવસ હોવાથી લોકો ઘરે જ છે અને તે દિવસે આ પ્રકારે ખુશનુમા વાતાવરણની મજા લોકો ઘરેથી જ માણી રહ્યા છે। તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો આ જગ્યાએ મારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક નિકોલથી લાઈવ જોડાઈ રહ્યા છે। આયુષી, કેવા પ્રકારનું વાતાવરણ, ઘણા એવા વિસ્તારો અમદાવાદમાં પ્રભાવિત? બિલકુલ દીપા, જે રીતે ગઈકાલે પણ અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઈ હતી ત્યારે આજે ફરી એક વખત જે સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું ત્યારબાદ અત્યારે ધીમી ધારે મેઘરાજાની જે પધરામણી છે તે થઈ ચૂકી છે। મેઘ સવારી આવી પહોંચી છે અમુક વિસ્તારોમાં ધીમી ધારે, તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પૂર્વથી પશ્ચિમ સુધી તમામ વિસ્તારોમાં જે રીતે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। દ્રશ્યો છે નિકોલના કે નિકોલમાં જે અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે અસહાય ગરમી અને બફારો છે તે લોકો સહન કરી રહ્યા હતા। ત્યારે આખરે હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે લોકોમાં પણ હાશકારો જોવા મળી રહ્યો છે। લોકો વરસાદમાં ભીંજાવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે। જે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નિકોલ, નારોલ, નરોડા, જશોદાનગર, ઠક્કરનગર, બાપુનગર સહિતના જેટલા પણ વિસ્તારો આવેલા છે ઠેર ઠેર આ પ્રકારે જે વરસાદ વરસી રહ્યો છે અને લોકો પણ ઘરની બહાર નીકળી રહ્યા છે અને જે વરસાદમાં ભીંજાઈ રહ્યા છે। ઘણા લોકો પોતાના ધાબે જઈ અને વરસાદની મજા માણી રહ્યા છે। જે રીતે વરસાદી સિસ્ટમો બનતી હતી પરંતુ તેની અસર અમદાવાદમાં નહોતી જોવા મળતી, પરંતુ ગઈકાલથી જ મેઘરાજા છે તે અમદાવાદ ઉપર મહેરબાન થયા છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે વરસાદ છે તે રહેવાનો છે, કારણ કે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે જે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં વરસાદ છે તે વરસશે। અમદાવાદમાં જે આગામી 48 કલાક માટે જે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે જે વરસાદની સિસ્ટમ છે બંગાળની ખાડીમાં એક્ટિવેટ થઈ હતી લો પ્રેશર સિસ્ટમ, તેની અસરોની શરૂઆત થઈ ચૂકી છે અને આની અસરો છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં થશે। ત્યારે આખરે હવે જે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ધીમી ધારે ક્યાંક તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પશ્ચિમમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। પશ્ચિમની વાત કરીએ તો નવરંગપુરા, નારાયણપુરા સ્ટેડિયમ ચાર રસ્તા, સિંધુ ભવન રોડ, પકવાન ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા સહિત તમામ જગ્યા ઉપર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આખરે મેઘરાજાની ફરી એક વખત હવે જે પધરામણી થઈ છે તેને લઈને લોકો ખુશ છે, લોકોમાં ખુશીની લાગણી છે, કારણ કે આ જે વરસાદની રાહ તેઓ છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા હતા અને આખરે હવે વરસાદની શરૂઆત થઈ છે, એટલે કે હવે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે વરસાદી માહોલ યથાવત રહેવાનો છે અને અત્યારે જે વરસાદ છે વરસી રહ્યો છે તેની લોકો મજા માણતા પણ જોવા મળી રહ્યા છે। આયુષી, રવિવારનો દિવસ હોવાથી ક્યાંક જનજીવન પર તેની માઠી અસરો નથી દેખાઈ રહી, અસ્તવ્યસ્ત નથી જોવા મળી રહ્યું? બિલકુલ દીપા, આજે રવિવારનો દિવસ હોવાથી લોકો વધુ મજા માણતા જોવા મળી રહ્યા છે, કારણ કે સામાન્ય દિવસોમાં જો વરસાદ પડે તો લોકોને ઓફિસ ટાઈમ એટલે કે ઓફિસ પહોંચવાના પણ જે પ્રોબ્લેમ થતા હોય છે, ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હોય છે, અનેક સમસ્યાઓ અનેક મુશ્કેલીઓ પડતી હોય છે લોકોને, જે રીતે આજે રવિવાર હોવાથી મોટાભાગના લોકોને જે વીક ઓફ હોય છે, રજાનો દિવસ હોય છે ત્યારે લોકો છે ઘરે રહી અને જે એટમોસ્ફિયર છે સુંદર મજાનું તેની મજા માણી રહ્યા છે। ઘણી જગ્યાએ શહેર
शहर में खास कर भजिया दारवाड़ा की दुकाने आई है त्यां पर भीड़ है जोवा मळी रही है कारण के आवा वातावरण की राह लोग जोई रहा था। आवा वातावरण आ वरसाद शुरुआत थाय आनंद करने घर की बहार निकले राह जोई रहा था तो घना लोग एवं कि जे खास कर आ एटमोस्फेर की मजा मानवा माटे लॉन्ग ड्राइव में निकलया है। अत्यारे पण जोई शकाय छे कि लोकोनी अवर जवर छे अविरत चालू जोवा मळी रही है। आज रविवार दिवस होवाथी लोकोने आज वधु खुशी जोवा मळी रही है कि आजना दिवसे वरसाद आव्यो अने आजे तेओ मजा माणी शके छे। शहेरना रिवरफ्रंट में पण ठेर ठेर ए प्रकारना दृश्य जोवा मळी रह्या छे। लोको रिवरफ्रंट पर आ खुशनुमा जे वातावरण छे तेनी मजा माणवा माटे बहार निकली रह्या छे। त्यारे आगामी दिवसों में पण आ प्रकारे वातावरण रहेवानुं छे एटले चोक्कसथी लोको छे अत्यारे कोरोना की महामारी वच्चे हाशकारो मेरवी अने वरसादनी मजा छे ते माणशे अने लोको छे ते वरसादमां भींजावा माटे घरनी बहार निकळशे तेवुं कही शकाय अने खास करीने हजु पण वरसादी माहोल यथावत रहेवानो छे। दीपा जी आभार आयुषी जोड़ाया बदल। तो अमदावादना दृश्यो अमदावादना निकोलथी मारा संवाददाताए आ रिपोर्ट आपना सुधी पहोंचाड्यो। जो कि अहीं पण वरसादी वातावरण जोवा मळ्युं छे वादळछायुं वातावरण छवायेलुं छे। एसजी हाईवे सहितना विस्तारोमां वरसादी वातावरण जोवा मळी रह्युं छे। आखरे अमदावादीओने भींजावा माटे मेघराजा तैयार थया छे अने धमाकेदार बेटिंग जोवा मळी रही छे। रोड रस्ताओ भींजाया छे। અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે તે ગઈકાલ રાતથી શરૂ થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 9 તારીખે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાશે તેને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ જે છે તે સારો રહેશે તેને જોતા અમદાવાદની અંદર બપોરથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આજે સિંધુ ભવનનો વિસ્તાર કે જે જગ્યા પર વરસાદ જે છે તે ધીમી ધારે હાલ શરૂ થઈ ચૂક્યો છે। ખાસ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 9 તારીખ એટલે કે છેલ્લા 4 દિવસ 5, 6, 7, 8 આ તારીખોની અંદર વરસાદ જે છે તે જોવા મળશે। દક્ષિણ અને સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ત્યારે આજે રવિવારનો દિવસ હોવાથી લોકો જે છે તે વરસાદને ક્યાંક ને ક્યાંક એન્જોય કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે ખાસ જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે પ્રેશર સર્જાયું છે તેના કારણે અમદાવાદમાં તેની અસર જોવા મળી રહી છે। બીજી તરફ અમદાવાદની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું જેને પગલે અમદાવાદની અંદર આજે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને સાથે જ જો વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સંદીપ ત્રિવેદી સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। નિકોલમાં ઝરમર વરસાદથી શરૂઆત થઈ હતી। સોલાના દ્રશ્યો પણ કંઈક એવા જ। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે। વરસાદી માહોલ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યું છે। આ તરફ સિંધુ ભવનના દ્રશ્યો, અહીં પણ મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે। અવિરતપણે મેઘો વરસી રહ્યું છે। ઝરમર વરસાદને કારણે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। ખુશનુમા વાતાવરણની મજા આજે લોકો માણી રહ્યા છે। અમદાવાદીઓને ખાસ કરીને રાહ હતી ઘણા દિવસોથી કે ક્યારે અવિરત પણ એ મેઘો મહેરબાન થશે અને સાથે જ લોકોને બફારાથી રાહત મળે।